કેમ છો મિત્રો, આજે આપણે આણ્વીય દળ એટલે કે મોલેક્યુલર માસ વિશે કે એને કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું તેના વિશે સમજીશું. તો પહેલાં એની વ્યાખ્યા છે કે કેવી રીતે ગણી શકાય. તો કે એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળના સરવાળા બરાબર હોય. એટલે કે શું? તો કે એક અણુ, તો એક અણુ કયો છે? તો કે એક અણુ કયો? તો કે અણુ છે આપણે ધારું કે CH4, બરાબર. હવે એમાં રહેલા બધા જ તત્વો, તો એમાં કયા બધા તત્વો રહેલા છે? તો કે એમાં સી એટલે કે કાર્બન રહેલો છે, એચ એટલે કે હાઇડ્રોજન એ તત્વો રહેલા છે, બરાબર. તો એના પરમાણ્વીય દળ, તો કે સીનું પરમાણ્વીય દળ અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, એનો સરવાળો કરીએ એટલે આપણને શું કહેવાય, આણ્વીય દળ મળી જાય. તો નીચે જોઈશું કે દરેક તત્વના પરમાણ્વીય દળ, તો કે સીનો પરમાણ્વીય દળ, એચનો પરમાણ્વીય દળ અને પરમાણુની સંખ્યા, ધારો કે હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો કે 4 છે. કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 1 છે, બરાબર. તો સંખ્યાનો ગુણાકાર કરી તે બધાનો સરવાળો કરીએ આપણે, તો આપણને આણ્વીય દળ મળે. તો આપણે એક્ઝામ્પલ જોઈશું, તો કે મિથેનનું આણ્વીય દળ, બરાબર. હવે પહેલામાં પહેલાં મિથેન, તો મિથેનનું સૂત્ર આપણને આવડવું જોઈએ કે મિથેનને કેવી રીતે લખાય. તો કે CH4 એવી રીતે બધાનું જ તમને આવડવું જોઈએ. પાણી, તો કે પાણીને કેવી રીતે લખાય? તો કે H2O. તો એના જે સૂત્રો છે તે આવડવા જોઈએ. તો કે CH4, તો સીમાં કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું? તો કે 12. હાઇડ્રોજન પણ, હાઇડ્રોજન કેટલા છે? તો કે 4. તો આપણે પહેલાં 4 લખીશું, કેમ કે ગુણાકાર કરવાનો છે, બરાબર. પરમાણ્વીય દળ અને પરમાણુની સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો કે 4 હાઇડ્રોજનના કેટલા? તો કે 1. તો કાર્બનના 12 પ્લસ હાઇડ્રોજનના 4 × 4, તો કેટલા થશે? 12 × 4 = 16. એવી જ રીતે હવે H2O એટલે કે પાણીનું, તો કે કેટલા છે? H નાણુઓ, તો કે 2 છે. તો કે 2 હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનના કેટલા? તો કે 16. તો 16 × 2 = 18. તો આપણને આણ્વીય દળ કેટલું મળ્યું? આપણને આણ્વીય દળ H2Oનું 18 મળ્યું. આ તમને આગળ જે મોટા મોટા દાખલાઓ આવશે એમાં તમને આવી રીતે આણ્વીય દળ વચ્ચે શોધવાનું જરૂર પડશે. તો આવી રીતે શોધવાનું છે. ગ્લુકોઝ, તો કે ગ્લુકોઝનું શું સૂત્ર શું છે રાસાયણિક? તો કે C6H12O6. તો 6 કાર્બન આ કેટલા છે? 6. અને એનું કેટલો છે પરમાણ્વીય દળ? તો કે 12. પ્લસ ઓક્સિજન, હાઇડ્રોજન કેટલા છે? તો કે 12. એનું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 1. એવી રીતે ઓક્સિજન કેટલા છે? 6. એનું પરમાણ્વીય દળ કેટલું છે? 16. તો 12 × 6 = 72. 12 × 1 = 12 અને 16 × 6 = 96. તો 6 × 2 = 8. 8 × 2 = 10. 10 × 0 = 1. 9 × 1 = 10. 7 × 17. 17 × 1 = 18. બરાબર. એટલે 180 આપણને ગ્લુકોઝ પરમાણ્વીય દળ મળી. હવે એવી જ રીતે CO2નું, બરાબર, કાર્બન ડાયોક્સાઇડનું. તો કે કાર્બનના કેટલા? તો કે 12. કેમ? 1 જ છે એટલે, બરાબર. પછી ઓક્સિજન કેટલા છે? તો કે 2. તો કે 2 × 1 = 1. એનું પરમાણ્વીય દળ કેટલું? તો કે 16. તો 12 + 16 = 32. તો 2 × 2 = 4. 3 × 1 = 4. તો 44 આપણને CO2નું મળ્યું. તો આવી રીતે બધાના જ આપણે પરમાણ્વીય દળ આણ્વીય દળ ગણી શકીએ છીએ. થેન્ક યુ.